ઈ આવ્યો, મારી ડાયરી લાવજો. ઈ લાવ્યો. હજી કેમ નહીં આવ્યા? ઈ આવ્યો. ઈ તમારી ડાયરી. આ તમે દરેક શબ્દની આગળ ઈ કેમ લગાડો છો? ઈ મારી આદત છે. ઈ આદતનો મને ત્રાસ થાય છે. આજથી ઈ બોલવાનું બંધ. ઈ ભલે, પાછું ઈ કોઈ દી નહીં બોલવી. હા, જો મારે બહાર જવું છે, મારું બ્લુ શર્ટ ઇસ્ત્રી કરાવીને લઈ આવો. જાઓ. પણ આપણું ધોબી તો દેશમાં ગયો છે. અરે તો ઘરમાં ઇસ્ત્રી કરી લો. એ તો ચાલતી જ નથી. અરે તો બાજુવાળા ચંદ્રેશભાઈ ને ત્યાં જઈને લઈ આવો. જાઓ. એ જાઉં છું. પાછું ઈ કોઈ દી નહીં બોલવી. હા સાહેબે કીધું કે ચંદ્રેશભાઈ ને ત્યાં જઈને ઇસ્ત્રી લઈ આવો, પણ સાહેબે એ પણ કીધું કે ઈ નહીં બોલવાનું. એટલે હું ચંદ્રેશભાઈ ને ત્યાં જાઉં અને એમની લઈ આવું. અરે ચંદ્રેશભાઈ, હું તમારે ત્યાં જ આવતો હતો હમણાં. શું વાત છે મહારાજ, કશું કામ પડ્યું? હા, મને તમારી સ્ત્રી જોઈએ છે. શું પગે છે? થોડીક વાર માટે આપો ને. લાગે છે આની ચસકી ગઈ છે. હવે રોજ થોડા માંગીએ છીએ, એક દિવસ તો આપો. શું બોલે, શું બોલે? અરે થયું શું અને મારે છે કેમ? અરે યાર, આને બોલવાનું કઈ ભાન નથી. તને ખબર છે શું માંગે છે? હા, મેં જ મંગાવી છે. તને તો ખબર છે ને મારી પાસે નથી. મારે ક્યાં નથી મંગાવવાની? તો તું પાડોશે શું કામ? અચ્છા, નવી લાવ્યો છે એટલે ના પાડે છે. એ યાર, નવી કે જૂની એ ન પાડે. હવે ભાવ શેના ખાવ છો? તમારા એકલા પાસે જશે કેમ? સાહેબ, બાજુવાળા મહેશભાઈ ની માંગી લઉં, એમણે તો પહેલા એક વાર આપી હતી. હા માંગી લઉં, આપણને તો કોઈ નહીં ચાલશે. કામ પાર પડવું જોઈએ. શું કે છો? જોયું મિત્રો? અને આમ ગેરસમજણ વધતી જાય, વધતી જાય, વધતી જાય. નહીં સમજ્યા? દાખલો નંબર બે જુઓ. અરે શું વાત છે ચંદ્રેશ, આજે એકદમ કઈ મૂડમાં છે ને કે? હા. અરે દોસ્ત, માણસ નામ સવાર સવાર ના પત્ની ના હાથનું ગરમા ગરમ જમવાનું ટેસ્ટી મળે ને, એટલે મૂડમાં જ હોય. અને મારી વાઈફ ભાવના રસોઈ કરે એટલે હાય 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 હાય. સાચું કહું છું, ભાવના એટલે ભાવના. તું બેસું, હમણાં આવું છું. એ ભાઈ જલ્દી કર. અરે મહારાજ, જમવાનું થયું કે નહીં? મહારાજ, આજે કઈ મૂડલેસ છો? તબિયત નરમ છે અને હજી રસોઈ બનાવવાની બાકી છે. એમ વાત છે? તો ચાલો આજે તમને મારા ઘરે લઈ જાઉં જમવા. ના ના ના, તમે કહ્યું ને એમાં બધું આવી ગયું. નો 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 ફોર્માલિટીઝ. જમવા તો તમારે મારે ત્યાં આવવું જ પડશે. હવે જમવાનું ક્યાં અગત્યનું છે? હું તો ભાવનાનો ભૂખ્યો છું. આપવી હોય ને તો તમારી ભાવના મને આપો. હરામખોર, તો હજી નહીં સુધર્યો? શું દરેક વખતે ના પાડો છો? અરે ભાવના તો વહેંચતા રહેવું જોઈએ. જેમ કે મને આપો, આ મારા સાહેબ ને આપો. મારતો કેમ હોય છે? અરે યાર, આને હજી બોલવાનું કઈ ભાન નથી. મને કે છે તમારી ભાવના આપો, હું ભાવના નો ભૂખ્યો છું. એમાં શું થયું? અમે સૌ ભાવના ના ભૂખ્યા છીએ. વાતે વાતે ગુસ્સે શું થાય છે? લાગે છે તારી ભાવના સારી નથી. તારી ભાવના સારી છે હવે તો અમને આપવામાં તને વાંધો શું? ભાવનાને વેચવાથી તો સંબંધ વધે. નથી વધારવો મારે સંબંધ. અરે યાર, ભાવના માંગીએ છે એમાં ફડકે છે શાનો? આ તો ભડકું નહીં હરામખોર, ભાવના મારી વાઇફ નું નામ છે. ભાવના એની વાઇફ નું નામ છે? ઓહ ચંદ્રેશભાઈ, હું તમારી ભાવનાને સમજી ન શકું. એટલે કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મને માફ કરો, મને ક્ષમા આપો. મહારાજ, નહીં તમારી તમારી વાત તો બિલકુલ નહીં માનું. જુઓ ચંદ્રેશભાઈ, તમારે મને ક્ષમા આપવી જ પડશે અને હું ક્ષમા લઈને જ રહીશ. મહારાજ, ક્ષમા ન માંગો, ક્ષમા એની બહેનનું નામ છે. જોયો મિત્રો,